નમસ્કાર મિત્રો, હું શ્યામ ચુડાસમા આપ સૌનું મારી યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અભ્યાસ કરવાના છીએ કે જે રાજ્ય સરકાર દ્વારા બહાર પાડેલ જે સાહિત્ય છે, પૂરક સાહિત્ય કે જે એક્ઝામ્પલર મટીરિયલ છે હોમ લર્નિંગ, અને એને અંતર્ગત આપણે હોમ લર્નિંગ જે સિરીઝ જે સ્ટાર્ટ કરી છે તેની અંદર દરેક ચેપ્ટર વાઇઝ આપણે તેના અલગ અલગ પાર્ટ વાઇઝ વિડીયો મૂકવાના છીએ. આ વિડીયોઝની અંદર આપણે હોમ લર્નિંગ સિરીઝના ચેપ્ટર નંબર 1ની વાસ્તવિક સંખ્યાઓ એનો આપણે અભ્યાસ કરવાના છીએ. આ સિરીઝ શરૂ કરી આ ચેપ્ટર એટલે એની પહેલાં આપણે એની સમજૂતી મેળવવાની હોય છે. આપણે અગાઉ પાઠ્યપુસ્તકના જે થિયરીના દાખલાઓ જોયા હતા એના જેવા જ આની અંદર દાખલાઓ હશે, પણ અમુક છે તે ચેન્જીસ થોડા ઘણા ડિફરન્ટ હોઈ શકે છે. એટલે એનું જે આપણે થિયરી છે, જે સમજૂતી છે, તેનું આપણે થોડું પુનરાવર્તન કરી લઈએ, રિવિઝન કરી લઈએ, અને ત્યારબાદ આપણે આગળના જે દાખલાઓ છે તે આપણે જોઈશું. સૌથી પહેલાં આપણે થિયરીની અંદર વાત કરીએ તો હવે છે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. હવે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય છે તે શું છે કે આપેલ ધન પૂર્ણાંકો એ અને બીને સંગત ક્યુ અને આર એવા મળે કે જેથી એ બરાબર બી ક્યુ પ્લસ આર થાય, જે આર છે તે 0 <= r <b>. એટલે અહીંયા આ એ છે તે ભાજ્ય છે, બી છે તે ભાજક છે, ક્યુ છે તે ભાગફળ છે, અને આર છે તે શેષ છે. તો આપણે કોઈ પણ ભાજ્ય અને ભાજક માટે ભાગફળ અને શેષ એ બરાબર બી ક્યુ પ્લસ આર સ્વરૂપમાં મળશે, જ્યાં શેષ છે એ 0 અથવા તો 0 મોટી અને આ બી એટલે ભાજકથી નાની. જો ભાજક જેટલી જે શેષ હોય તો એ ફરીથી ભાગ ચાલી અને 0 થઈ જાય. તો આ હતું યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. તમને આ એક જે વિધાન છે તે ખ્યાલ હોવો જોઈએ, આ પરિણામનો ખ્યાલ હોવો જોઈએ. જો તમારે વધારે એક્ઝામ્પલો સાથે મેં આના માટેનો સ્પેશિયલી એક અલગથી વિડીયો બનાવેલો છે જેમાં મેં ઘણા બધા એક્ઝામ્પલો આપીને તમને એ ટુ ઝેડ આનો જે ટોપિક છે તે ક્લિયર થઈ જાય, તો એક મસ્ત એવો વિડીયો બનાવેલો છે. તેની લિંક હું આઈ બટન અને ડિસ્ક્રિપ્શન બંનેની અંદર આપી દઉં છું. ત્યાંથી તમે યુક્લિડના ભાગાકારનો પૂર્વ પ્રમેય જે છે તે તમે ડીપલી એક્સપ્લેનેશન વ્યવસ્થિત રીતે જોવું તો ત્યાંથી સમજી શકશો. અહીંયા આપણે માત્ર ક્વિક રિવિઝન કરીએ છીએ ફાસ્ટલી. ત્યારબાદ આવે છે અંકગણિતનું મૂળભૂત પ્રમેય. અંકગણિતનું મૂળભૂત પ્રમેય છે તે શું છે કે દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ક્રમને અવગણીને, એટલે દરેક વિભાજ્ય સંખ્યા છે તેના અવિભાજ્ય અવયવો તો મળવાના જ છે આપણને, પરંતુ તેના ક્રમને અવગણીને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે અનન્ય એટલે કે એક અને માત્ર એક જ રીતે દર્શાવી શકાય છે. આવું કહે છે અંકગણિતનું મૂળભૂત પ્રમેય. તમને આ વિધાન ખ્યાલ હોવું જોઈએ કે દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ક્રમને અવગણીને તેના અવયવોના ગુણાકાર સ્વરૂપે અનન્ય એટલે કે એક અને એક રીતે દર્શાવી શકાય. તમારે એની પણ એક્ઝામ્પલો સાથેની ટોટલી સંપૂર્ણ સમજૂતી મેળવવી હોય તો એ વિડીયો મેં એનો માટે પણ અલગથી એક વિડીયો બનાવેલો છે સ્પેશિયલ, એ પણ તમે ઉપર આઈ બટન અને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી તેની લિંકમાંથી અભ્યાસ પણ કરી શકો છો અને શીખી શકો છો. ત્યારબાદ આપણે આગળના દાખલાઓ જોઈશું. ત્યારબાદ છે પ્રમેય 1.3, જેની અંદર જેનો ઉપયોગ આપણે ખાસ કરીને જે અસમય સંખ્યાઓ સાબિત કરવાની આ પ્રકરણમાં આવશે તેની અંદર આ જે પ્રમેય છે તે ખૂબ જ જરૂરી છે. આપણે કહી શકીએ મોસ્ટ ટાઈમ પી છે દાખલા માટે, કારણ કે આ પ્રમેય આવડશે તો જ તમને દાખલાઓ આવડશે. તો એ પ્રમેય શું કહે છે, ધારો કે પી એ એક અવિભાજ્ય સંખ્યા છે, પી એ એક અવિભાજ્ય સંખ્યા છે, તો ધન પૂર્ણાંક એ માટે, જો ધન પૂર્ણાંક એ માટે એ સ્ક્વેર એ પી વડે વિભાજ્ય હોય તો એ પણ પી વડે વિભાજ્ય હોય. કે જો એ સ્ક્વેર છે પી વડે વિભાજ્ય, તો એ પણ પી વડે વિભાજ્ય હોય. આવું આપણને પ્રમેય 1.3 કહે છે. એના માટેનો પણ મેં અલગથી સ્પેશિયલી વિડીયો બનાવેલો છે જેમાં ઘણા બધા એક્ઝામ્પલો આપીને તમને સમજાવેલું છે, પ્રેક્ટિકલ એક્ઝામ્પલથી સમજાવેલું છે. એની લિંક પણ ઉપર આઈ બટન અને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે એ વિડીયો જોઈને તમે એના વિશે પણ અભ્યાસ કરી શકશો. આગળ વધીએ તો સમય સંખ્યા અને અસમય સંખ્યાના સરવાળાના તફાવત. સમય સંખ્યા અને અસમય સંખ્યાના સરવાળા અને તફાવત એટલે કે બાદબાકી હંમેશા અસમય જ મળશે. બીજી વસ્તુ કે શૂન્યેતર સમય સંખ્યા
અને અસમય સંખ્યાના ગુણાકાર, એટલે મેં શૂન્ય સિવાય, શૂન્યતર શબ્દ વાપરો એટલે કે શૂન્ય સિવાય માટે, એના જે તમે સમય સંખ્યાના ગુણાકાર અને ભાગાકાર કરશો તો એ પણ તમને કેવા મળશે, અસમય જ હોય છે, તમને અસમય જ મળશે. બીજું એક પરિણામ છે જે દાખલા માટે તમારે એ પણ ખૂબ જરૂરી છે, કોઈ પણ બે ધન પૂર્ણાંકો, કોઈ પણ બે ધન પૂર્ણાંકો એ અને બી માટે ગુસ્સા ઓફ એ બી, એટલે એ બી નો ગુસ્સા ગુણ્યા લસા ઓફ એ બી, એટલે કે બે એ અને બી નો લસા બરાબર એ ઇન્ટુ બી, એટલે કે કોઈ પણ બે પૂર્ણાંકોના લસા અને એના ગુસ્સાનો ગુણાકાર તમે કરશો, એ જે ગુણાકાર છે બે બંને પૂર્ણાંકોના ગુણાકાર જેટલો જ મળશે. આ વિધાન પણ યાદ રાખજો, આને અનુરૂપ પણ આપણે દાખલાઓ આગળ જોવાના છે. હવે ત્યારબાદ છે કે જો કોઈ સમય સંખ્યા એક્સ, આ સમય સંખ્યા છે અને એ સમય સંખ્યા કોને કહેવાય, જેને પી અપોન ક્યુ સ્વરૂપે દર્શાવી શકે તેને આપણે સમય સંખ્યા કહેવાય. એટલે કે એમાં ક્યુમાં ક્યુનું અવિભાજ્ય અવયવીકરણ, એટલે કે છેદનું અવિભાજ્ય અવયવીકરણ બેની એમ ઘાત ગુણ્યા પાંચની એમ ઘાત સ્વરૂપનું હોય, એટલે કે 2^m × 5^n સ્વરૂપનું જો હોય તો તેનું દશાંશ નિરૂપણ છે તે તમને શાંત મળશે. કેવું મળશે? શાંત મળશે. અને જો તેનું તેમાં ક્યુનું અવિભાજ્ય અવયવીકરણ 2^m × 5^n સ્વરૂપનું ન હોય, એટલે કે બેની એમ ઘાત અને પાંચની એન ઘાત સ્વરૂપનું ન હોય, તો તેનું દશાંશ નિરૂપણ જે છે તે શાંત નહીં મળે, અનંત અને આવૃત મળશે. આ બે દશાંશ સ્વરૂપ માટે અગત્યના છે. કોના? તો કે સમય સંખ્યામાં. હવે જે સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત અને અનાવૃત હશે તે સમય સંખ્યામાં આવશે જ નહીં, તેને અસમય સંખ્યા કહેવાશે. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો ને, 2^m અને 5^n એટલે શું? તો કે એના અવિભાજ્ય અવયવોમાં બે અને પાંચ આવતા હોય, પછી એ ગમે જેટલી વખત આવતો એટલી એની ઘાત હોઈ શકે, પણ જો એ આવતા હોય તો શાંત, અને એ સિવાયના કોઈ તમને મળે, 3 મળે 7 મળે 11 મળે, એ સિવાયના કોઈ અવિભાજ્ય અવયવો તમને એક પણ અવિભાજ્ય અવયવ આ બે સિવાયનો મળી ગયો એટલે પૂરું, કે સમય એનું દશાંશ નિરૂપણ છે તો શાંત તો નહીં જ મળે. તો આ આપણે તેની ટૂંકમાં આની બધી જ સમજૂતી મેળવી લીધેલી છે. આ વખતે ગવર્મેન્ટે બહાર પાડેલું છે પૂરક સાહિત્ય, તેની અંદર આપણે આગળ જોઈશું એના ક્વેશ્ચનો, પણ થોડુંક ડિફરન્ટ દેખાય છે જોતા જ, કે એમસીક્યુ પેલું સ્વાધ્યાય એમસીક્યુ પર આધારિત આપ્યું છે, બીજું છે તે ટૂંક જવાબી છે, ત્રીજા છે તેના કરતાં થોડા વિસ્તૃત છે, તો એવા અલગ અલગ પ્રકારના દાખલાઓ આપણને આપી દીધેલા છે. પરંતુ આપણે પરીક્ષાની હજી કોઈ જાહેરાત નથી કરી કે એ પરીક્ષાની જે પેપર સ્ટાઇલ છે, પરીક્ષા પદ્ધતિ છે તે કેવી હશે, એટલે જે ફેરફાર થશે તે આપણે સમય અનુસાર જોશું. પરંતુ આપણને જે મટીરિયલ બહાર પાડ્યું છે તેણે, તો એના ઉપરથી આપણે એ લોકો જેવું બતાવે છે કે આ પ્રકારનું મટીરિયલ અમે બહાર પાડ્યું છે, તો આપણે એ મુજબનું આપણે શીખતા રહેવું જોઈએ. કારણ કે એવું બની શકે કે ગવર્મેન્ટ જે પ્રમાણેનું મટીરિયલ બહાર પાડીને આપણે એક પહેલાંથી જ કહી દીધું કે આ પ્રકારના અમે પ્રશ્નો પૂછવાનું વિચારી રહ્યા છીએ, એની ઓફિશિયલ જાહેરાત નથી થઈ, પરંતુ આપણે તેની તૈયારી રાખવી જોઈએ. એટલે એને અંતર્ગત અમે હોમ લર્નિંગ જે સિરીઝ છે તે સ્ટાર્ટ કરી છે, ને જેની અંદર તમને ધોરણ 10ના ગણિતના તમામ જે પૂરક સાહિત્યના પ્રશ્નો છે, દાખલાઓ છે, જે સ્વાધ્યાયો છે, તેમના તમામે તમામના સોલ્યુશન આ જ ચેનલમાં આપણને મળતા રહેશે. એટલે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને જોતા રહેજો. હવે આપણે આને અનુરૂપ 1-2 એવા સ્મોલ એક્ઝામ્પલ્સ જોઈએ. હવે આપણે ઉદાહરણ નંબર પહેલું જે આપેલું છે પૂરક સાહિત્યની અંદર તે જોઈએ, તો એ આપણને એમસીક્યુ ટાઈપ છે. હવે રકમ એવી આપેલી છે કે 33^2^5 નું દશાંશ વિસ્તરણ, ખાલી જગ્યા 25 શાંત થશે. એટલે કેટલા આપણને ઓપ્શન જોઈએ? તો પહેલો ઓપ્શન છે 1 દશાંશ સ્થળ, બીજો ઓપ્શન જે છે તે 2 દશાંશ સ્થળ છે, ત્રીજો ઓપ્શન છે 3 દશાંશ સ્થળ, અને ચોથો ઓપ્શન છે તે 4 દશાંશ સ્થળ. આપણે ચારે ચાર વિકલ્પો જોઈ અને આનો આન્સર આપવાનો છે. હું તમને કેલ્ક્યુલેશન સાથે સમજાવી દઈશ કે કઈ રીતના થાય છે. હવે જ્યારે પણ પહેલી વસ્તુ કે કોઈ પણ સમય સંખ્યામાં પી અપોન ક્યુનું અવયવીકરણ 2^m અને 5^n સ્વરૂપનું હોય, એટલે એનું શાંત હોય, પહેલાં તો શાંત હોય તો જ આપણે ખ્યાલ આવે કે એનું વિસ્તરણ કેટલા દશાંશ સ્થળ સુધી શાંત થશે. હવે અહીંયા જોઈએ તો 2^2 છે, અહીંયા 5^1 છે. હવે આપણે એનું દશાંશ સ્વરૂપ, શાંત દશાંશ સ્વરૂપ મેળવવું હોય તો શું કરવું પડે? તો કે જે છેદ છે
અહીંયા જે આપેલું છે લખ્યું. હવે છેદમાં આપણે શું કરવું પડે કે જેટલી બેની પાંચ, બેની જેટલી ઘાત હોય એટલી જ પાંચની ઘાત હોવી જોઈએ. મતલબ બંનેની ઘાત સરખી કરવી પડે. તો શું થાય કે પાંચ ગુણ્યા બે એટલે કે દસ થાય. બે ઘાત હોય તો દસ ની બે ઘાત સો થાય. ત્રણ ઘાત હોય તો હજાર. એ રીતના ચાર ઘાત હોય તો દસ હજાર. પાંચ ઘાત હોય તો લાખ. એ રીતના થશે એટલે કે છેદમાં બધા જીરો જીરો સ્વરૂપમાં આવી જાય એટલે એનું આપણે સાત દશાંશ સ્વરૂપ મેળવી શકીએ. તો હવે એની ઘાત શું કરવી પડે આપણે સરખી. તો અહીંયા તેત્રીસ છે, અહીંયા બેની બે ઘાત, પાંચની એક ઘાત હતી. હું અંશમાં અને છેદમાં પાંચ વડે ગુણી દીધા બંને, અથવા તો ગુણીને ભાગ્યા એવું તમે કહો તો પણ ચાલે. તો શું થઈ ગયું, અહીંયા પાંચની બે ઘાત થઈ ગઈ છેદની અંદર, બેની બે ઘાત અને પાંચની બે ઘાત. તો અહીંયા તેત્રીસ ગુણ્યા પાંચ તમે કરશો એટલે પાંચ તેરી પંદર, એકસો પાસઠ થશે. હવે આ એકસો પાસઠ છે, અહીંયા શું છે તો બે ગુણ્યા પાંચ એટલે કે દસની બે ઘાત, અને દસની બે ઘાત એટલે શું થાય સો, અને આ એકસો પાસઠ. તો છેદમાં સો છે તો કેટલા દશાંશ સ્થળ પછી એક પોઈન્ટ પાસઠ મળે. તો આપણે જોઈએ તો કેટલા દશાંશ સ્થળ પછી આપણને શાંત મળશે, તો બે દશાંશ સ્થળ પછી. તેથી આનો જે આન્સર છે તે શું આવશે, આ જે બી ઓપ્શન છે કે બે દશાંશ સ્થળ પછી. હવે તમારે શોર્ટમાં કેમ કરવું એ તમને કહું કે જેટલી મેક્સિમમ ઘાત જેની આપી હોય ને બે અથવા પાંચની, એમાંથી જેની મેક્સિમમ ઘાત જે આપેલી હોય એ જોઈ લેવાનું. કારણ કે આપણે ઘાત તો સરખી કરવી જ પડશે. તો જેટલી મેક્સિમમ ઘાત હોય ને એટલા દશાંશ સ્થળ પછી શાંત થાય. ત્યારબાદ એના પછીનો ઉદાહરણ બીજું એની વાત કરીએ તો યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય અનુસાર આપેલ ધનપૂર્ણાંક એ અને બી ને સંગત અનન્ય અનપૂર્ણાંક, અનન્ય અનરૂળ પૂર્ણાંક સંખ્યાઓ ક્યુ અને આર એવા મળે કે જેથી એ બરાબર બી ક્યુ પ્લસ આર થાય. જ્યાં આર આપણે હમણાં જ થિયરીની અંદર સમજ્યા હતા કે આર છે તો કેવું હોવું જોઈએ. પહેલો વિકલ્પ છે વન લેસ ધેન આર લેસ ધેન બી ન હોય. બીજો વિકલ્પ છે ઝીરો લેસ ધેન આર લેસ ધેન બી, આ પણ શક્ય નથી. ત્રીજો વિકલ્પ ઝીરો લેસ ધેન ઇક્વલ ટુ આર લેસ ધેન આર લેસ ધેન બી, એટલે કે ઝીરો લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર લેસ ધેન બી. તો આવ્યો આપણે જોયું હતું ત્યારે આ શરતનો આપણે વાત થઈ હતી, તો આ સ્વરૂપનું હોવું જોઈએ. અને અહીંયા છે ઝીરો લેસ ધેન ઓર ઇક્વલ સોરી લેસ ધેન આર લેસ ધેન બી, તો એ પણ શક્ય નથી. તો અહીંયા એક જ વિકલ્પ શક્ય છે જે આપણે થિયરીની અંદર જોઈ ગયા. તો આનો આન્સર થશે સી. તો આ પ્રકારના જ બધા દાખલાઓ છે, ખૂબ જ સરળ છે, તમને પણ મજા આવશે. તો આવા જ દાખલા આપણે તમને શીખવતા રહીશું અને આપણે સાથે મળીને સ્ટડી કરતા રહીશું. જો આના પછીના પાર્ટની અંદર આપણે હવે અભ્યાસ કરશું આના જેવા જ બીજું જે સ્વાધ્યાય એક પોઈન્ટ એક છે પૂરક સાહિત્યનું, તો અભ્યાસ કરવાના છીએ. મને વિશ્વાસ છે કે તમને ખૂબ જ આનંદ આવશે આની અંદર. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને આવા જ ઘણા બધા પૂરક સાહિત્યના વિડીયોઝ છે, ફર્સ્ટ ટાઈમ ઓન યુટ્યુબ આવશે. હજી સુધી યુટ્યુબની અંદર આ પ્રકારના વિડીયોઝનું સોલ્યુશન અવેલેબલ નથી, એટલે ખાસ તમારા દરેક મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો. આભાર. જય હિન્દ.